મોરબી શહેર અને જિલ્લામાં બેફામ દારૂની રેલમછેલમ વચ્ચે સ્થાનિક પોલીસને ઉંકતી રાખીને સ્ટેટ વિજિલન્સ ટીમ રાજપરા રોડ પર ત્રાટકી પડી હતી, જ્યાં એક ગોડાઉનમાં દારૂ ભરેલ ટ્રક રાખેલ હોય દરોડો કરી 620 પેટી દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે। બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સ્ટેટ વિજિલન્સના નિલિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એડી ચાવડાની ટીમે બાતમીના આધારે મોરબીના રાજપુર રોડ પર રામદેવ પીર મંદિર સામેની શેરીમાં દરોડો કર્યો હતો, જેમાં ગોડાઉનમાં દારૂ ભરેલી ટ્રક રાખવામાં આવી હોય જે જપ્ત કરી દારૂની ગણતરીની કલાકમાં આવતા કુલ 620 પેટી ઇંગ્લિશ દારૂ કિંમત રૂપિયા 22 લાખથી વધુ તેમજ ટ્રક સહિત કુલ રૂપિયા 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। દારૂ ભરેલી ટ્રક સ્થાનિક પોલીસની નજરથી છુપાવીને રાજપર રોડ પરના ગોડાઉનમાં રાખવામાં આવી હતી અને ટ્રક ગોડાઉનમાં પહોંચાડી આરોપીઓ નીકળી ગયા હતા અને કટિંગ કરાય તે પૂર્વે જ સ્ટેટ વિજિલન્સ ટીમ ત્રાટકી હતી અને દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી પાડી હતી, જે દારૂનો જથ્થો લાવનાર આરોપી ડેનિશ પટેલ રહેવાસી રાજપર અને શનાળા ગામના મૂળરાજસિંહ જાડેજાનું નામ ખુલ્યું છે, જે ગુનો નોંધવા અને આરોપીઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે। BS90 ન્યૂઝ સાથે દેવ સનાડિયા, મોરબી।